વાલા વિદ્યાર્થીઓ, કેલ્સીના સામાન્ય પરિચય, કામ કરવાની રીત, આલેખ ચાર્ટ બનાવ્યો. હવે આપણે કેલ્સીમાં વિધેય એટલે કે અંગ્રેજીમાં ફંક્શન નો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે હવે જોઈશું. કોઈપણ પદાવલીની જેમ વિધેયની શરૂઆતમાં બરાબરનું ચિહ્ન, તે પછી વિધેયનું નામ અને તેના કૌંસમાં એક અથવા વધારે વિધેયના ચલ એટલે કે આર્ગ્યુમેન્ટ જણાવવામાં આવે છે. ઘણીવાર વિધેય અને સૂત્રો સાથે વત્તાનું ચિહ્ન પ્રક્રિયક ઓપરેટર પણ વાપરી શકાય છે. હવે આપણે અત્યાર સુધી સમવિધેય, એવરેજ, મિનિમમ, મેક્સિમમ વિધેયો વિશે જોઈ ગયા. હવે આપણે તેમાં આગળ વધીશું કે કેલ્સીમાં વિધેયો કેટલા પ્રકારના છે અને કેલ્સીમાં કેવી રીતે વિધેય કામ કરે છે. તમે ફંક્શન વિઝાર્ડ દ્વારા એટલે કે સ્ક્રીન ઉપર તમને આ માઉસ પોઈન્ટર જુઓ, ફંક્શન વિઝાર્ડ લખેલું છે, તે ટૂલ ઉપર ક્લિક કરીને પણ તમે કામ કરી શકો છો. ફંક્શન વિઝાર્ડ એટલે અહીંયા આગળ તમને ઓટોમેટિક તમે કોઈ પણ સૂત્ર અને તેમજ માહિતી એન્ટર કરીને તમે પરિણામ મેળવી શકો છો, ગણતરી કરી શકો છો. તમે અહીંયા આગળ ફંક્શન જુઓ છો, કેટેગરી જુઓ છો, તો કેટેગરીમાં ઓલ આપેલું છે એટલે કે બધા જ પ્રકારના વિધેય, સૂત્ર, ફંક્શન તમે જે નામે એને બોલાવશો ઓલ આપેલું છે. અહીંયા આગળ બધા જ વિધેય આપેલા છે, સૂત્રો આપેલા છે, એ ટુ ઝેડ. હવે આપણે કેટેગરી જોઈએ. કેટલી કેટેગરી? તો ડેટાબેઝ ના વિધેયો છે. જો અહીંયા આગળ ડેટાબેઝ ના વિધેયો આવી ગયા. ડેટ એન્ડ ટાઈમ, તો ડેટ અને ટાઈમ લગતા બધા જ વિધેયો ફંક્શનમાં જોવા મળ્યા. ત્રણ, ફાઇનાન્સિયલ નાણાકીય લગતું વિધેયોનું લિસ્ટ થઈ ગયું. ઇન્ફોર્મેશન એટલે કે માહિતીને લગતા વિધેયો. લોજિકલ મેથેમેટિક્સ, ગણિત, એરે, સી ભાષામાં આપણે થિયરીમાં એરે વિશે જોઈ ગયા. સ્ટેટિસ્ટિકલ આંકડાકીય, સ્પ્રેડશીટ માટેના વિધેયોનું લિસ્ટ. ટેક્સ્ટ એટલે કે તમે જે શબ્દ અક્ષર લખો હોય તેના માટે કામ કરી શકાય વિધેયો દ્વારા. એડિંગ ને લગતા વિધેયો. કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 પ્રકારના વિધેયો હોય, બરાબર? અત્યારે ઓલ રહેવા દઈએ છીએ. પછી તમે કોઈ વિધેય પસંદ કરો, દાખલા તરીકે તમારે સરવાળો કરવો છે, તો તમે સરવાળો એટલે મેથેમેટિકલ એટલે આગળ મેથેમેટિક્સ સિલેક્ટ કરો. સમ ઉપર ક્લિક, નેક્સ્ટ, પછી કિંમત લખો 25, 45, 10, ટેપ કી. પછી ઓકે આવી ગયો, તો થઈ ગયો અહીંયા આગળ સરવાળો. આ રીત છે વિઝર્ડ દ્વારા. પણ જ્યારે તમે સ્પીડથી કામ કરવા માંગતા હો ત્યારે બધા વિધેય તમને મોડે હોવા જોઈએ, મગજમાં હોવા જોઈએ, કે સરવાળો કરવાનો થાય કે ગમે તે વિધેયનો ઉપયોગ કરવાનો થાય, તમને સૂત્ર લખતા આવડવું, વિધેય લખતા આવડવું જોઈએ. ફંક્શન વિઝાર્ડ, જ્યારે કોઈ વિધેયમાં ખબર ના પડતી હોય ત્યારે તમારે ફંક્શન વિઝાર્ડ વાપરવાનું. કુલ 11 પ્રકારના વિધેયો છે. હવે આપણે ગાણિતિક વિધેયો વિશે જોઈશું. તો સૌ પ્રથમ ગાણિતિક વિધેયોમાં સંખ્યાની નિરપેક્ષ કિંમત એટલે કે એબ્સોલ્યુટ વેલ્યુ, ABS નામનો વિધેય છે. આપણે એનો ઉપયોગ જોઈએ. શું કરે છે? તો ABS વિધેય ઋણ સંખ્યામાંથી
ऋण चिन्ह दूर करे छे अने संख्याने धन बनावे छे। ते शून्य के धन संख्यामां कोई फेरफार करतुं नथी। तेनी वाक्य रचना इज इक्वल टू एबीएस कौंसमां एन એટલે કે ન કિંમત, જ્યાં એન એક સંખ્યા છે, આપણે એ લખી જોઈએ। इज इक्वल टू ए बी एस कौंस माइनस तेर कौंस पूरो अने एंटर। तो शू करियो, जुओ फॉर्म्यूला बार आपणो आ सूत्र देखा बतावे छे के किंमत छे माइनस तेर, पण एबीएस विधेय द्वारा एब्सोल्यूट वेल्यू द्वारा संख्यानी निरपेक्ष किंमत द्वारा एटले के ऋण चिन्ह दूर करीने आपणने बतावे छे। हवे त्यारबाद आगळ જોઈશું આપણે ઘાતાંકીય વિધેય। તેના માટે વિધેયનું નામ છે ઈએક્સપી। ઈએક્સપી આ વિધેય ઘાતાંકીય વિધેયને ઈએક્સ ની કિંમત પાછી આપે છે, જ્યાં એક્સ એ આપેલી સંખ્યા છે અને ઈ ની કિંમત આશરે 2.71 82 88 828 બરાબર છે। તેની વાક્ય રચના ઈએક્સપી કૌંસમાં કિંમત છે। આપણે ઉદાહરણ જોઈએ, ઇઝ ઇક્વલ ટુ ઈએક્સપી કૌંસમાં 1 લખીએ તો શું જવાબ આવશે ઘાતાંકીય વિધેયથી, તે આપણે જોઈએ 2.71 82 88 828। હવે આગળ જોઈએ ક્રમ ગુણિત વિધેય એફએસીટી, તમે પહેલી બીજી એબીસીડીમાં લખી શકો છો ટેપ કી। એફએસીટી વિધેય આપેલી સંખ્યાની ક્રમ ગુણિત વિધેયની કિંમત પાછી આપે છે, એટલે કે 1 થી તમે જે કિંમત આપેલી હોય ત્યાં સુધીનો ગુણાકાર આપણે લખીએ ઇઝ ઇક્વલ ટુ એફએસીટી અને કૌંસમાં કિંમત, હું લખું છું 4, તો 4 એ આપણી કિંમત છે, તેની ક્રમ ગુણિત કિંમત શું થાય તો 4 ને 3 3 ને 2 અને 1 વડે ગુણવાના, 4 × 3 × 2 × 1 એન્ટર આપી તો જવાબ આવ્યો 24। તમે 5 લખો તો 5 × 4 × 3 × 2 × 1 આપણે અહીં જોઈએ કિંમત બદલીને 4ના બદલે 5 કરીએ તો 120 જવાબ આવ્યો। તમે ગણિતમાં અને નોટમાં કરી જોજો। હવે આગળ જોઈએ આપણે પ્રાકૃતિક લઘુગુણક એટલે કે નેચરલ લોગેરિધમ। આ લોગેરિધમ વિશે તમે ગણિતમાં ભણો છો તો લોગેરિધમ તમને આવડતું હશે તો આ સૂત્ર તમને ફટાફટ ઇઝી લાગશે। એલએન વિધેય આપેલી ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુગુણક એટલે કે લઘુગુણકનો આધાર ઈ એક્સપોનેન્ટલ કિંમત પરત આપે છે। આ વિધેયની વાક્ય રચના એલએન કૌંસમાં નંબર છે, જ્યાં નંબર એ ધન સંખ્યા છે। ઉદાહરણ જોઈએ, આપણે પાઠ્યપુસ્તકમાંથી જ ઉદાહરણ લઉં છું એટલે બધા પાઠ્યપુસ્તક સાથે લઈને બેસજો। લખું એલએન, પછી એ લખું ઇઝ ઇક્વલ ટુ એલએન કૌંસમાં 8 તો જવાબ એ પ્રાકૃતિક લઘુગુણક તરીકેનો આપશે। હવે આગળ જોઈએ લઘુગુણકનો આધાર 10 સાથે, લોગેરિધમ બેઝ 10, સૂત્ર છે લોગ 10। લોગ 10 વિધેય આપેલી ધન સંખ્યાની લઘુગુણક આધાર 10 સાથે કિંમત પરત આપે છે, તેની વાક્ય રચના લોગ 10 કૌંસમાં નંબર છે, જ્યાં નંબર એ ધન સંખ્યા છે। ઉદાહરણ તરીકે લોગ 10 કૌંસમાં 6 લખીએ તો લોગ 10^6 ગણવામાં આવશે અને જવાબ આપણને 0.77 આપશે। આપણે લખીએ ઇઝ ઇક્વલ ટુ લોગ 10 કૌંસમાં 6 લખી એન્ટર કી દબાવીએ, જવાબ મળી ગયો સારું।